શું કહેશો આજે હરાજી બંધ કરવામાં આવી છે? હરાજી બંધ કરવામાં એટલે આવી છે કે ભારત કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દીધી, ઓટોમેટિક એક્સપોર્ટ બેન કરી દીધા. એને હિસાબે બધાના માલ જે બોર્ડરે 200 ગાડી 250 જેવી ગાડી ત્યાં અત્યારે બેલેન્સ છે તો અંદર જવા નથી દેતા. તો એ બધી ગાડીઓ અત્યારે યુપી, બિહાર, આસામ, ગુવાહાટી, કલકત્તા બધી ડાયવર્ટ કરવામાં આવી છે. વેપારીઓને એક એક ગાડી અત્યારે 3-3 લાખ રૂપિયાનું નુકસાન પડેલ છે. ચોક્કસથી આપણી સાથે ખેડૂતો પણ છે. શું કહેશો, અચાનક જે ડુંગળીના ભાવ ઊંચા મળતા હતા અચાનક નીચે આવી ગયા, શું કહેવાય? હવે આ કેન્દ્ર સરકારે જે આ બંધ કરી દીધું ને, એના હિસાબે અમારી ડુંગળી 2-3 દિવસ પહેલાં 600 રૂપિયામાં બેસાતી હતી, 550-600 રૂપિયામાં. એ હવે કોઈ 250-300 રૂપિયામાં લેવા તૈયાર નથી. એનું કારણ છે કે 2-3 દિવસ ડુંગળી પડી રહી ને, એટલે આ ખરીફ પાકની ડુંગળી હોય એમાં કોટા નીકળી જાય, લાંબો ટાઈમ રહે નહીં. ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જે છે વેપારીઓ તેમજ ખેડૂતો ભેગા થયા છે. આ લોકોને એક જ કહેવું છે કે જે રીતના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમને લઈને તેમને અત્યારે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કે સરકાર દ્વારા તાત્કાલિક જે નિકાસ પરનો પ્રતિબંધ છે તે હટાવવામાં આવે તેવી અત્યારે વેપારીઓ તેમજ ખેડૂતોની પણ માંગ છે.